નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા સ્થળે ડેમોન ટેકનોલોજી સાઇટનું ઉદ્ઘાટન કર્યું તો આપણો આન્સર થશે કેવડિયા મિત્રો જોઈ શકો છો કે ગુજરાતના કેવડિયામાં ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સાઇટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું શ્રી સાથે મોકળા મને જે એક નવતર એક પ્રયોગ કરવામાં આવ્યો છે વડાપ્રધાનની જે મન કી બાત છે યોજના એ જ રીતે મુખ્યમંત્રીએ મોકળા મને આ એક નવી એક નવતર પ્રયોગ ચાલુ કર્યો છે એ અંતર્ગત સંવાદની શરૂ કરેલી ચોથી કડીમાં એટલે કે આ એક પ્રકારનો ચોથો કાર્યક્રમ તેમાં કોનો સમાવેશ કરાયો હતો વિદ્યાર્થીઓ શિક્ષકો વિચારતી વિમુક્ત જાતિઓ અને દિવ્યાંગો તો અહીંયા આપણો આન્સર થશે વિચરતી વિમુક્ત જાતિઓ આપ જોઈ શકો છો મુખ્યમંત્રી સાથે મોકલા મને અંતર્ગત રાજ્યભરમાંથી આવેલ વિચરતી અને વિમુક્ત સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કર્યો હવે મિત્રો આ યોજનામાં એટલે કે આ કાર્યક્રમમાં જે વિચરતી વિમુક્ત જાતિ છે તેમણે એક માંગ કરી હતી કે અમારી પાસે કોઈ એવું એક ફિક્સ રેસિડન્ટ નથી અમારી કોઈ સ્પેશિયલ ઓળખ નથી તો અમને રહેઠાણ માટે મકાન ફાળવવામાં આવે અને તેની શરૂઆત થઈ ચૂકી છે પછીનો પ્રશ્ન જોઈએ વીસ નવેમ્બર બે હજાર ઓગણીસથી ગુજરાતમાં કેટલી ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી એક પર્ટિક્યુલર તારીખ આપવામાં આવી છે કે વીસ નવેમ્બર બે હજાર ઓગણીસથી ગુજરાતમાં કેટલી ચેકપોસ્ટ છે તે નાબૂદ કરવામાં આવી તો આપણો આન્સર થશે સોળ આપ જોઈ શકો છો કે વાહન વ્યવહાર ખાતા હસ્તકની સોળ ચેકપોસ્ટ કાયમી ધોરણે નાબૂદ થઈ હવે આનાથી ફાયદો શું થશે તો એક તો ટ્રાન્સપોર્ટેશનની જે એક સુગમતા છે સરળતા છે તેમાં વધારો થશે ટ્રાન્સપોર્ટેશન ઝડપ ઝડપી બનશે તો વાહન વ્યવહાર અને રસ્તા પરનું ભારણ ઓછું થશે તો એના માટે થઈને વીસ નવેમ્બર બે હજાર ઓગણીસથી અમલ આવ્યો છે અને તેની સાથે સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ ઘણી પ્રગતિ થશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કમ્પોઝિટ હેલ્થ ઇન્ડેક્સ બે હજાર અઢાર ઓગણીસમાં ગુજરાતનો ક્રમ કેટલો છે અહીંયા એક ઇન્ડેક્સ આપ્યો છે પરંતુ તેમાં હેલ્થનો ઉપયોગ કર્યો છે એટલે કમ્પોઝિટ હેલ્થ ઇન્ડેક્સ તેનો ક્રમ કેટલો છે ગુજરાતમાં તો આપ જોઈ શકો છો કે નીતિ આયોગ દ્વારા પ્રકાશિત કમ્પોઝિટ હેલ્થ ઇન્ડેક્સમાં આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનો ક્રમ કેટલામો છે તો ગુજરાતે ચોથો ક્રમ જાળવી રાખ્યો છે એનો મતલબ એવો થયો કે પહેલા પણ ચોથો ક્રમ હતો વધારે વિગતે જોઈએ તો પહેલો ક્રમ આવશે કેરળનો બીજો પંજાબ ત્રીજો તમિલનાડુ અને ચોથો ક્રમ ગુજરાતનો છે આપણો આન્સર થશે ચોથો ક્રમ ત્યાર પછીનો પ્રશ્ન ટોક નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ગુજસી સી ટોક એનો અમલ ક્યારથી કરવામાં આવ્યો તો એનો અમલ થશે પહેલી ડિસેમ્બર બે હજાર ઓગણીસ થી આપણે જોઈએ પહેલી ડિસેમ્બર બે હાજર ઓગણીસ થી રાજ્યમાં ગુજસી ટોક લાગુ પડશે હવે આ જાહેરાત કોણે કરી છે તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી મિત્રો હવે ગુજસી ટોક એનું પૂરું નામ શું થશે તે આપણે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે પછીનો પ્રશ્ન જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલ વિશ્વ ના અધ્યક્ષ નું નામ જણાવો હવે અહીંયા વિશ્વ ના અધ્યક્ષ તો આપણને એ ખબર હોય છે એક એ પણ આપવામાં આવી છે કે તેમણે સ્ટેચ્યુ ઓફ મુલાકાત કરી છે તો આપણો આન્સર થશે ડેવિડ માલપાસ આપ જોઈ શકો છો કે ડેવિડ માલપાસ કે તેમણે તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી પછીનો પ્રશ્ન વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ બે હજાર ઓગણીસ ક્યાં યોજાશે તો આ સમિટ સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજાશે મિત્રો તમે આ એક એક ચિત્ર જોયું છે કે ગવર્મેન્ટની કોઈ પણ વેબસાઇટ ચાલુ કરશો એટલે કે ઓપન કરશો તો તમને આ એક પોપઅપ બતાવશે કે જે બાર તેર અને ચૌદ ડિસેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન સાયન્સ સિટી અમદાવાદ ખાતે આ સમિટ યોજાશે મિત્રો ઘણી વખત આપણે કોઈ વેબસાઇટ ઓપન કરતા હોય ખાસ કરીને ગવર્મેન્ટની તો કોઈ હાઇલાઇટ આવતી હોય પોપઅપ આવતા હોય કોઈ મેસેજ આવતો હોય તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ આ ક્વેશન જોઈએ ગુજરાત પોલીસ દળના કેટલા અધિકારીઓ અથવા તો કર્મયોગીને પોલીસ ચંદ્રક વડે નવાજવામાં આવ્યા એટલે કે આ આ પ્રકારનો એક અવોર્ડ આપવામાં આવ્યો તો આપણો આન્સર થશે વન આપ જોઈ શકો છો કે પોલીસ વિશિષ્ટ સેવા પદક પ્રશંસની સેવા પોલીસ પદક સન્માન એકસો અડસઠ પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા છે તો તમને પણ આવો કોઈ અવોર્ડ લેવાની ઈચ્છા ખરી અગર તમને આ પોલીસ ક્ષેત્રમાં કોઈ આવો અવોર્ડ લેવાની ઈચ્છા હોય તો તૈયાર રહો હું આવું છું થોડા સમયમાં તમારા માટે એક નવો વિષય લઈને આવી રહ્યો છું નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કવચ એ કોના રક્ષણ માટેનો કાર્યક્રમ છે તો કવચ એ દીકરીઓના રક્ષણ માટેનો એક કાર્યક્રમ છે તેમાં જોઈએ તો નવતર કાર્યક્રમ આ કવચ એ દીકરીઓને આત્મરક્ષણની તાલીમ આપશે એટલે કે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવશે જે અંતર્ગત વિગત જોઈએ તો રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને સુરક્ષાના હેતુસર તેમને સેલ્ફ ડિફેન્સ અને સેફ અનસેફ ટચ અંગે સમજણ આપવામાં આવશે એટલે કે દીકરીઓને આ અંગે જાગૃત કરવામાં આવશે કવચ પ્રોગ્રામ અંતર્ગત પછીનો પ્રશ્ન જોઈએ ગોવા ખાતે યોજાયેલો આઈ એફ ઓગણીસ કેટલામાં હતો તો અહીં આપણો આન્સર થશે પચાસ એટલે કે બી આઈ એફ એફઆઈનું પૂર્ણ થશે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા મિત્રો એમાં ગોલ્ડન પીકોક અવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો બેસ્ટ ફિલ્મ બેસ્ટ ફિલ્મ આપવામાં આવ્યો છે પાર્ટિકલ્સ પાર્ટિકલ્સને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો છે પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં ફર્નિચર પાર્ક સેમિનાર ક્યાં યોજાયો ગુજરાતમાં ફર્નિચર પાર્ક સેમિનાર ગાંધીધામ ખાતે યોજાયો આપ જોઈ શકો છો કે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કે જેનું જૂનું નામ હતું કંડલા પોર્ટ ટ્રસ્ટ હવે એનું નવું નામ થયું છે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ અને ટિમ્બર એસોસિએશન દ્વારા ફર્નિચર પાર્ક સેમિનારનું આયોજન ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું મહિલા બાળ વિકાસ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનો પ્રારંભ કોણે કરાવ્યો મહિલા બાળ વિકાસ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટનો પ્રારંભ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કયા ભારતીય તીરંદાજે બેંગકોકમાં એકવીસમી એશિયન ચેમ્પિયનશીપની મહિલાઓની વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અહીંયા ગોલ્ડ મેડલની વાત કરવામાં આવી છે તો આપણો આન્સર થશે દીપિકા કુમારી હવે આપ જોઈ શકો છો કે રમતગમત મંત્રી છે કિરણ રિજિજુ તેમણે ટ્વીટ કર્યું છે કે દીપિકા કુમારી એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે સાથે બીજા એક પણ રમતવીર છે કે જેઓ અંકિતા ભક્ત તેમણે સિલ્વર મેડલ મેળવ્યો છે પછીનો પ્રશ્ન જોઈએ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ગુજરાત ઉઝબેકિસ્તાન બિઝનેસ સમિટ ક્યાં યોજવામાં આવી હતી તો આપણો આન્સર થશે અમદાવાદ ખાતે આપ અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ઉઝબેકિસ્તાન સમિટ મીટ 29 નવેમ્બર 2019 ના રોજ અમદાવાદ ખાતે યોજાઈ હતી. પછીનો પ્રશ્ન કઈ IIT ના સંસદકોએ ગાંધીપીડિયા બનાવવાનો નિર્ણય કર્યો છે? તો અહીં આન્સર થશે IIT ખડકપુર. જેમાં આપણે IIT ગાંધીનગરે પણ એમને સપોર્ટ કરેલો છે. ગ્લોબલ ડિપ્લોમસી ઇન્ડેક્સ 2019 માં ભારતનું સ્થાન કેટલામું છે? તો અહીં ભારતનું સ્થાન થશે 12મો ક્રમ. આપ જોઈ શકો છો કે ભારતનો ઓલ ઓવર રેન્ક છે તે બારમો ક્રમ છે જ્યારે જી ટ્વેન્ટીના જે દેશો છે તેમાં ક્રમ અગિયારમો થાય છે પરંતુ અહીંયા જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે ગ્લોબલ ડિપ્લોમસી ઇન્ડેક્સ બે તો આપણો આન્સર થશે બી એટલે કે બારમો ક્રમ મિત્રો એક ટાઈપિંગ મિસ્ટેક છે બે તેને બદલે બે હજાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગ મહોત્સવ બે ક્યાં ઉજવવામાં આવશે તો આપણો આન્સર થશે મહેસાણા ખાતે મિત્રો અહીંયા ક્યાં ઉજવવામાં આવશે એટલે કે હવે પછી ક્યાં થશે તો એ પણ તમે કદાચ સમજી સમજ્યા હશો કે હવે પછી એટલે કે વાત કરવામાં આવી છે પછીનો પ્રશ્ન જોઈએ વર્ષ બે હાજર અઢારનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો વર્ષ બે હાજર અઢારનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મોહમ્મદ માકડને આપવામાં આવ્યો છે મિત્રો યાદ રાખજો કે એમની ઉંમર નેવું વર્ષની છે તેઓ નેવું વર્ષના છે અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમના નિવાસસ્થાને એટલે કે મોહમ્મદ માકડના નિવાસસ્થાને જઈને આ એવોર્ડ આપતો હતો ગોવાના રાજ્યપાલ કોણ છે ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિક છે ભારતનું પ્રથમ ડિઝાઇન વિકાસ કેન્દ્ર ફેશનોવા ફેશનોવા ગુજરાતમાં ક્યાં સ્થાપવામાં આવશે તો આ આપણો આન્સર થશે ગુજરાતમાં સુરત ખાતે સ્થાપવામાં આવશે સુરતના ઉધના ખાતે ખાત ઉધના ખાતે સ્થાપવામાં આવશે માનવ ગરિમા યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા ઈચ્છતા ઉમેદવારની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે તો અહીંયા વાર્ષિક આવક મર્યાદા પૂછવામાં છે હવે એના માટે પાછા અલગ અલગ ઓપ્શન છે તો આપણે જોબ પર નજર કરીએ તો માનવ ગરિમા યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને જે યોજના છે એ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક સુડતાલીસ હજાર છે અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક અડસઠ હજાર છે તો આપણે પહેલાં એ ફાઇન કરીએ કે સુડતાલીસ હજાર ગ્રામ્ય વિસ્તાર માટે અહીંયા પણ ઓકે છે અને શહેરી વિસ્તાર માટે અડસઠ તો શહેરી વિસ્તાર માટે અડસઠ એટલે કે આપણો આન્સર એ બનશે કે એક અને ચાર આપણો આન્સર બનશે તો અહીંયા આપણો આન્સર બને છે બી માત્ર એક અને ચાર અનુસૂચિત જાતિના સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એર હોસ્ટેસ ટ્રાવેલ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સહાય અંતર્ગત રાજ્ય સરકાર તાલીમ તાલીમાર્થી દીઠ કેટલો ખર્ચ કરશે તો અહીંયા રાજ્ય સરકાર અને પર્ટિક્યુલર એક એક તાલીમાર્થી દીઠ કેટલો ખર્ચ કરશે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો એક લાખ પચીસ હજાર આપ જોઈ શકો છો કે આ યોજના અંતર્ગત દરેક તાલીમાર્થી દીઠ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખનો ખર્ચ રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવશે રાષ્ટ્રીય ગોકુળ મિશનનો મુખ્ય હેતુ જણાવો તો અહીંયા જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન છે ઢોર ઢોરઢાંખર અને ઘેટા બકરાની હાઈબ્રિડ

વ્યાજ સહાય ઉપરાંત કેટલી સબસિડી આપવામાં આવે છે અહીં ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો છે કે વ્યાજ સહાય તો મળે છે એ ઉપરાંત કેટલી સબસિડી આપવામાં આવે છે એક્સ્ટ્રા કેટલી સબસિડી આપવામાં આવે છે તો આપણો આન્સર થશે પંદર હજાર રૂપિયા મિત્રો અહીંયા જો અહીંયા આવક મર્યાદા કોઈ નથી ધંધાનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે કોઈ આવક મર્યાદા નથી અને આ યોજનામાં દસ લાખ રૂપિયા સુધીની લોન લીધેલી હોય તો એવા લાભાર્થીને વાર્ષિક ચાર ટકાનું વ્યાજ એ લાભાર્થી પોતે ભોગવવાનું છે એ સિવાયનું ઉપરનું જેટલું વ્યાજ હશે તે રાજ્ય સરકાર ત્રણ વર્ષ સુધી ભોગવશે રાજ્ય સરકાર ત્રણ વર્ષ સુધી ચૂકવશે અને પંદર હજાર રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે અહીંયા સબસિડીનું ધોરણ છે તે પંદર હજાર રૂપિયા છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાયની યોજનામાં સામાન્ય પ્રવાહમાં સહાય મેળવવા ધોરણ દસમાં લઘુત્તમ કેટલા ટકા કરતાં વધુ મેળવેલા હોવા જોઈએ હવે અહીંયા ધોરણ દસમામાં કેટલા ટકા ઓછામાં ઓછા કેટલા ટકા હોવા જોઈએ તો આપણો આન્સર થશે પંચોતેર ટકા કે તેથી વધુ આપ જોઈ શકો છો કે ધોરણ દસમાં પંચોતેર ટકાથી વધુ ગુણ મેળવેલો હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે પરંતુ પ્રથમ સો વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન માટે આ લાભ આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ પરિવારોને તબીબી સારવાર માટે કેટલી રકમ સુધીનું વીમા કવચ મળશે અહીંયા જે યોજના છે તે આયુષ્યમાન ભારત યોજના છે તો એ યોજના અંતર્ગત પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની વીમા કવચ મળવા પાત્ર છે સાવિત્રીબાઈ ફૂલે શ્રેષ્ઠ દલિત મહિલા કલા સાહિત્ય અવોર્ડ પેટે અવોર્ડ વિજેતા મહિલાને કેટલી રકમ આપવામાં આવે છે તો અહીંયા કેટલી રકમ આપવામાં આવે છે તો આપણો આન્સર થશે એક લાખ રૂપિયા આપ જોઈ શકો છો કે સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા કલા સાહિત્ય અવોર્ડમાં એક લાખ રૂપિયા અવોર્ડ રૂપે આપવામાં આવે છે તો મિત્રો આ હતા મોક ટેસ્ટ ટ્વેન્ટી થ્રીના વર્તમાન પ્રવાહો અને યોજનાના પ્રશ્નો જેની આપણે વિગતે ચર્ચા કરી નેક્સ્ટ આપણે મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ